ऋषि चिंतन चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। યોગ ઋષિ નું માર્ગદર્શન, ચેતવણી અને વેદના। પ્રથમ ચરણ વિચાર ક્રાંતિ, પછીથી સંઘર્ષ। નવ નિર્માણ માટે હજુ ઘણું કામ કરવાનું છે। વિચારોના પ્રસાર તો એના બીજ વાવવા સમાન છે, એના વગર આગળનું કામ ચાલી શકે નહીં। વિચારોની ઉપયોગિતા, મહત્તા, શક્તિ અને તેની અનિવાર્યતાનું રહસ્ય દરેકના મગજમાં ઠાસી ઠાસીને ભરવાનું છે અને લોકોને બતાવવાનું છે કે મનુષ્યની મહત્તા અને સમાધિ પ્રખરતા અને તેની વિચાર પદ્ધતિમાં જ રહેલી છે। પરિસ્થિતિ બગડવાનો અને સુધારવાનો આધાર વિચારો જ છે। વિવેકનો પ્રકાશ એ જોવો જોઈએ કે આપણા કેટલા નકામા અને બિનઉપયોગી વિચારો રહેલા છે અને તેમણે આપણી કેટલી દુર્ગતિ કરી છે। આપણે એક તત્વદર્શીની જેમ વસ્તુસ્થિતિનું વિશ્લેષણ કરવું જોઈએ અને નિર્ણય કરવો પડશે કે કયા આદર્શો અને શ્રેષ્ઠ તત્વોને અપનાવવા જોઈએ કે જેથી વર્તમાન નાણાકીય પરિસ્થિતિઓને દૂર કરીને ઉજ્જવળ ભવિષ્યની સોનેરી સ્વપ્નોને સાકાર કરી શકાય। વિચાર ક્રાંતિનું મૂળ આ સ્વતંત્ર ચિંતન જ છે। પછીના ચરણમાં અનેક સંઘર્ષાત્મક કાર્યો કરવા પડશે। યુગ નિર્માણ અને ધરતી પરનું સ્વર્ગનું અવતરણ કરવા માટે અગણિત પ્રયાસો કરવા પડશે। તેની બહુમુખી વ્યાપક યોજના મારા મગજમાં છે। તેની થોડીક ઝાંખી આ સૌસૂત્રિક યોજનામાં કરાવી છે। તે મારો રચનાત્મક પ્રયાસ હશે। સંઘર્ષાત્મક માર્ગ એક તરફ છે અને તેના પ્રમાણ અનિશ્ચિતતા, અનૈતિકતા અને અસામાજિકતા વિરુદ્ધ ઘેરાવ કરવાથી માંડીને સમગ્ર બહિષ્કાર કરવા જેવી પ્રવૃત્તિઓ સામેલ છે। તેનાથી દુષ્ટતા તથા ઉત્કૃષ્ટતાના મૂળિયા ઉખડી જશે। જાગૃત અને સમર્થ લોકોની જેમ સ્વયંસેવક સેના જીવ અથેરીમાં રાખીને ઊભા થઈ જાય તો આજે ચારેય બાજુ અનૈતિકતાની જે બોલબાલા છે તે તણખલાની જેમ ઉડીને ક્યાંય જતી રહેશે। જો કે આ તો પછીની એક વાત છે। આજે તો વિચાર ક્રાંતિનું પ્રથમ ચરણ ભરવાનું છે। અત્યારે તો ખરાબ પ્રવૃત્તિઓમાં રાતના લોકોને જગાડવાનું છે। અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1979।